જેતપુર સરદાર ગાર્ડન રિનોવેશનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી જયેશ રાદડિયા. જેતપુર શહેરના મધ્યમાં આવેલ સરદાર પાર્ક ગાર્ડનની કાયાપલટ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા રૂપિયા 6 કરોડના જુદા જુદા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે રૂપિયા 1 કરોડ 38 લાખના ખર્ચે રિનોવેશન થવા જઈ રહેલ સરદાર ગાર્ડનના રિનોવેશન કામનું આજે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરદાર ગાર્ડનના રિનોવેશન કામના ખાતમુહૂર્ત પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, નગરપાલિકા પ્રમુખ, પાલિકા સદસ્યો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે જેતપુરના સરદાર ગાર્ડનનું રૂપિયા 1 કરોડ 38 લાખના ખર્ચે રિનોવેશન થવા જઈ રહ્યું છે, ત્યારે સરદાર પાર્ક ગાર્ડનમાં સ્માર્ટ સિટીની માફક કમ્પાઉન્ડ વોલ, બાથવે, એન્ટી સર્કલ, ફાઉન્ટન, ફુવારા સહિતની અનેક સુવિધાઓ ઉપરાંત બાળકો અને વૃદ્ધો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરીને આખા ગાર્ડનને રિનોવેશન કરવામાં આવશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. ત્યારે જેતપુરનો આ સરદાર પાર્ક ગાર્ડન આગામી દિવસોમાં શહેરની એક શાન બનશે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર.